સન 2016 વર્ષમાં અરબી સમુદ્રમાં માછીમારી કરતી વખતે પાકિસ્તાનની મરીન દ્વારા ધરપકડ કરાયેલા વલસાડના મગોદ ડુંગરી માછીમાર બાબુભાઈ ટંડેલનો છુટકારો થતાં તેઓ 18 મહિનાના કારાવાસ બાદ માદરે વતન પરત આવતા તેમના પરિવારજનો સાથે થયેલા મિલન દરમિયાન લાગણીસભર દ્રશ્યો જોવાયા હતા. સન 2016 વર્ષમાં દીકરીના લગ્નમાં થયેલ દેવાની ચૂકવણી માટે વલસાડના મગોદ ડુંગરી ગામ ખાતે રહેતા 66 વર્ષીય બાબુભાઈ ટંડેલ માછીમારી કરવા માટે સમુદ્રમાં ગયા હતા. જોકે મતદરીએ તેમની બોટને પાકિસ્તાની મરીન દ્વારા પકડી લઈ જેલમાં પૂરી દીધા હતા. જોકે હાલમાં જ પાકિસ્તાન દ્વારા 100 જેટલા માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે, જેમાં વલસાડના બાબુભાઈ ટંડેલનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનની જેલમાં 18 મહિના સુધી જેલવાસ ભોગવ્યા બાદ બાબુભાઈ ટંડેલ તેમના ઘરે પરત ફરતા તેમના પરિવારજનોમાં ખુશી વ્યાપી જવા પામી હતી. અમે છે ને 5 બોટ પકડાઈ, 5માં 31 જણા ઉઠા. ખાવાનું પીવાનું હારું હતું. કોઈને રૂમ સાફ કરવાનું, કોઈ પાણી મારવાનું, જારમાં પાણી મારવાનું, એવું બધું. બીજું કયા કામ કરાવતા? કઈ નથી, મોટીનું કામ તો ફૂટ પોતે કરતા હતા બધા, ફૂટ પોતાનું. હા, એમાં એ લોકો કંઈ નથી આપોને આપે. પાકિસ્તાનવાળા કરતી મોટીનું કામ એ લોકો, આપણે મોટીનું કામ કરે તો એ પાકિસ્તાનવાળા વેચાતું લઈ જાય આપણાથી. હા, ના, આપણે એ પૈસા આપણા કરે ખર્ચના. હા, ખર્ચના માટે, કારણ કે પાકિસ્તાનવાળાથી આપણે કોઈ વસ્તુ બનાવી હોય તો પાકિસ્તાનવાળા આપણને આપી જાય ને આટલા પૈસા અંગરને. એ આપણા આપણા કરે એ ખર્ચના માટે રાખી મૂકીએ. એ ગંભીર હતું ત્યારે. ત્યારે અમે જેલમાં અંદર રાખેલ, લોક મારીને બધાને અંદર રાખેલ કર્યા. બીજી એક બ્રેકમાં કહેતા, આ એક જેલમાં આપણે ઇન્ડિયા, હા, ઇન્ડિયન જેલ અલગ અલગ નહીં, એક જ જેલમાં બધાને ઇન્ડિયન. હા, પાકિસ્તાનને અલગ. વર્તન તો પેલું હાડું હતું, પણ પછી જે ઝઘડા થયા ને એ પછી બગડી ગયું, એટલે અમારાથી બહાર નીકળાય નહીં ને એ લોકો બી આવે નહીં. હા, હુમલો કરે છે એ લોકો, નીકળે પણ તે પાકિસ્તાનવાળા જ બધા એલું કરે, આપણાથી જવાય નહીં, કારણ કે તાળા લગાવી લીધા. એટલે પાછું આવે નહીં, હવે મળી જાય તે બી નહીં. ખાવા પીવાનું એમ તો સારું હતું, મુર્ગી અઠવાડિયામાં 2 વખત આપે ને દાળ, પેલી દાળ આવે તે આપણા પાપડ બનાવે એનું, હું અડદની દાળ, એ દાળ બનાવે, પછી ચોખા બનાવે ને સવારે નાસ્તામાં 1 રોટલી ને ચા આવે. પછી કઈ નઈ, એવું તો કઈ નઈ.